નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં કાર ચાલકે ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર બેંકમાં ઘૂસી બેંક મેનેજરનો આબાદ બચાવ. ચંડોળ ગામની કાકરી શેરીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સરપંચે ફોન કર્યા સ્વિચ ઓફ, ગામ લોકોમાં ફેલાયો આક્રોશ. દાતી ગામની મહિલાઓએ ગામમાં પીવાના પાણીની સમસ્યાને દરિયાકાંઠે રેતીકરણ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો. પબજી ગેમ બાળકોને માનસિક રીતે બીમાર કરી રહી છે. હવે સમાચાર વિસ્તારથી. સંઘ પ્રદેશ દમણમાં નાની દમણ વિસ્તારમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં એક સ્વિફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર બેંકમાં ઘૂસાડી દીધી હતી. જો કે આ ઘટનામાં બેંકના મેનેજર અને કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પોલીસ હેડક્વાર્ટર સામે બનેલી આ ઘટનામાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દમણના એરપોર્ટ રોડ પર પોલીસ હેડક્વાર્ટર સામે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્રમાં સોમવારે 9:30 વાગ્યાના બાદ બેંકના મેનેજર નવીનભાઈએ બેંકનું શટર અને ગ્રીલ ખોલી બેંકમાં પ્રવેશ કર્યો હતો. તે દરમિયાન અચાનક જ એક કાર બેંકની ગ્રીલ, કાચનો દરવાજો તોડી અંદર ઘૂસી ગઈ હતી અને બેંકના કાઉન્ટર સહિતના ફર્નિચરોને તોડી નાખ્યું હતું. અચાનક જ બનેલી ઘટનાથી મેનેજર હેપતાઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. આ દરમિયાન કાર ચાલક પણ કારમાંથી હેમખેમ બહાર આવ્યો હતો. કાર ચાલક આનંદ ગોન્ઝાલ્વિસ અને મેનેજર નવીનભાઈનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે કાર ચાલક આનંદ ગોન્ઝાલ્વિસના જણાવ્યા મુજબ તે પાર્કિંગમાં કાર પાર્ક કરી રહ્યો હતો. તે દરમિયાન બ્રેક પર પગ મૂકવાને બદલે એક્સિલેટર પર પગ મુકાઈ જતાં આ ઘટના સર્જાઈ હતી. તે બદલ જે પણ નુકસાની બેંકમાં થઈ છે તેનું વળતર આપવાની તૈયારી બતાવી હતી. બેંકમાં કાર ઘૂસી જવાની ઘટનામાં દમણ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સદનસીબે બેંકમાં 10 વાગ્યા બાદ જ તમામ વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોવાથી આ ઘટના સર્જાઈ હતી ત્યારે બેંકમાં કોઈ જ ખાતેદાર ન હતા, માત્ર બેંક મેનેજર જ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બેંકમાં કાર ઘૂસી જવાની ઘટનામાં એક્ચ્યુઅલી પાર્ક કરને ગયા હતા જસ્ટ બીકોઝ ઓફ ધ થિંગ, ધ પ્લેટ, ધ મેટલ પ્લેટ જો થ્રીડી પકેટ જો આતા ઉસમે ઇટ ગોટ સ્ટક ધ બ્રેક કે જગહ પે વો બ્રેક પે પહોંચા હી નહીં લેગ રેસ વેન્ટ ઓન ધ એક્સિલરેશન એન્ડ એકચ્યુઅલી બહાર સાફસફાઈ કરી રહ્યો હતો, પાર્કિંગ કરી હતા ગાડી, પાર્કિંગ કરવાનું એકદમ ખાસ આવી જાય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તો ચંડોળ ગામના કાકરી શેરીમાં 25 વર્ષથી વધુ સમયથી કાચો માર્ગ છે જેનું નવીનીકરણ હાથ ધરાયું નથી. ગામમાં સ્ટ્રીટ લાઈટો મૂકવામાં આવેલી છે પરંતુ તે ચાલુ થતી નથી. તો બીજી તરફ ચોમાસાના પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી, જેથી ગ્રામજનોએ રસ્તા પાણી અને વીજળીની સમસ્યા હલ કરવાની પ્રશાસન પાસે માંગ કરી છે. વાપી નજીકના ચંડોળ ગામ અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં પાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે જેને લઈ ગંદકીનું સામ્રાજ્ય તો છે જ, આ ઉપરાંત ચંડોળ ગામના કાકરી શેરીમાં 50 વર્ષથી વધુ સમયથી કાચો માર્ગ છે જેનું નવીનીકરણ હાથ ધરાતું નથી. આ ઉપરાંત ગામમાં સ્ટ્રીટ લાઈટો મૂકેલ છે પણ ઝળહળતી નથી. તો બીજી તરફ ચોમાસાના પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. દર ચોમાસામાં ગ્રામજનો હેરાન પરેશાન બની જાય છે. કેટલાકના ઘરોમાં પાણી ભરવાની સમસ્યા તો ખરી જ, પરંતુ આ કાકરી શેરીમાંથી પસાર થયેલ માર્ગ ઉપર ચોમાસામાં વધુ વરસાદને પગલે પાણી ઉભરાય છે અને અવરજવર ગ્રામજનો કરી શકતા નથી. વાપી નજીકના ચંડોળ ગામના કાકરી શેરીમાં આશરે 50થી વધુ ઘર આવેલ છે. આ વિસ્તારમાં 50 વર્ષથી વધુ સમયથી માર્ગ બન્યો જ નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કાકરી શેરીનો માર્ગ જે નામધા ચંડોળ ગામની સીમામાં આવેલ દમણગંગા નદી કિનારાને જોડતો છે, જેમાં દમણગંગા નદી કિનારાના અડધા ભાગમાં પાકો માર્ગ બન્યો છે, જ્યારે કાકરી શેરીનો માર્ગ કાચો જ છે. એટલું જ નહીં,
ચોમાસાના પાણીના નિકાલ માટે આ વિસ્તારમાં નાળાઓ નાખવામાં આવેલ છે, પરંતુ ગમે તેમ નાખેલ છે, કોઈ પણ પ્રકારનું લેવલ પણ કરેલ નથી. નોંધનીય છે કે આ વિસ્તાર નીચાણવાળો હોય અને અહીં માર્ગ પણ કાચો છે, જેને પગલે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે. ભારે વરસાદને પગલે આ કાંકરી શેરીનો માર્ગ આખો ડૂબી જાય છે. અહીં વસવાટ કરનારા ગ્રામજનો હેરાન પરેશાન બની ગયા છે. કાંકરી શેરીનો કાચો માર્ગ છે, જેને ગ્રામીણ ભાષામાં ગઢેર કહેવામાં આવે છે. ભારે વરસાદમાં આ ગઢેરમાં આશરે 5 ફૂટથી વધુનું પાણી ભરાઈ જાય છે, જેને લઈ શેરીનો માર્ગ બંધ પડે છે અને શેરીમાં રહેનારાઓના જીવ ટાળવે ચોંટી જાય છે. શાળામાં ભણતા બાળકો નિશાળે જઈ શકતા નથી, અથવા તો તેઓને છોડવા માટે વાલીઓએ ભારે જહેમત ઉઠાવવી પડે છે. તેઓના જણાવ્યા મુજબ શાળામાં ભણવા માટે બાળકોને ગણવેશમાં મોકલવામાં આવે છે. જો કે માર્ગ ઉપર પાણીનો ભરાવો થઈ જતો હોય, જેથી વાલીઓ બાળકના ગણવેશ ઉતારી લે છે અને તેઓને ઉંચકીને માર્ગ પર ભરાતા પાણીના નદીમાંથી લઈ જાય છે અને ત્યારબાદ તેઓને ઊંચા ટેકરાવાળા માર્ગ પર પહોંચાડી ગણવેશ પહેરાવવામાં આવે છે. એ જ રીતે શાળાના છૂટવાના સમયે પણ થતી હોય છે. તો બીજી તરફ ગ્રામજનો નોકરી ધંધાએ જવા માટે પણ ખૂબ જ મુશ્કેલી વેઠતા હોય છે. ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે ઇલેક્શન વખતે અનેક લોકો દરવાજા સુધી આવે છે અને તે બાદ કોઈ નજરે પણ નથી પડતા, અને ગામમાં સોલર સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવેલ છે, જે માત્ર શોભાના ગાંઠિયા સમાન લાગી રહી છે. પહેલાં તે ઝળહળતી હતી, પરંતુ છેલ્લા 6 થી 7 મહિનાથી લાઇટ બંધ જ અવસ્થામાં છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ચંડોર ગામના કાંકરી શેરી, જે વોર્ડ નંબર 4માં આવે છે, અહીં માર્ગની સુવિધા નથી, માત્ર ગઢેર છે, જેમાં ચોમાસામાં પાણી ઉભરાવાની સમસ્યા ઊભી થાય છે અને કાદવ પ્રસરે છે. અહીં કોઈ અશુભ કે શુભ પ્રસંગ હોય તો પણ અનેક મુશ્કેલીનો સામનો ગ્રામજનોએ કરવો પડે છે. ગામમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. ગામનો માર્ગ સાંકડો છે. ગામના અન્ય વિસ્તારોમાં પેવર બ્લોકના માર્ગો બને છે, ત્યારે કાંકરી શેરીમાં કેમ નહીં અશુભ પ્રસંગમાં મૈયત કાઢતી વખતે કમર સુધીના પાણીમાં ઉતરીને તેને લઈ જવું પડે છે. ગામમાં ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિના સમયે તથા કોઈ બીમાર વ્યક્તિને પણ દવાખાને લઈ જવા માટે ઉપાયો કરીને ઉંચકીને સારા માર્ગ સુધી લઈ જવાની ફરજ પડી રહી છે. દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટે કાંકરી શેરીના માર્ગો પાક્કા અને ચોમાસાના પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે. પાણી ભરાઈ જાય છે ત્યારે ઘરમાં પાણી ભરાઈ જાય છે અને સાપ એવું બધું ઘૂસી જાય છે. નાના નાના બાળકો ક્યાં જાય, ગભરાઈ જાય, છોકરા લોકો બી ગભરાઈ જાય ને. અને જયારે અમે કંપનીમાં ગયા તો અમે કંપનીમાં રહી જાય અને ઘરના છોકરા, અમને ઘરની બી ચિંતા કે મારા છોકરા શું કરતા, આટલું પાણી ભરાઈ ગયું કેવી રીતે શું કરતા. ગભરાયેલા છોકરા કદાચ પાણી જોઈને ગભરાઈને કૂદી પે પડે, તેનું કોણ જોવાનું એમ. અરે ગણપતિમાં બી જયારે અમારે અહીંયા ગણપતિ બેસાડેલી ત્યારે એટલું બધું પાણી ભરાઈ ગયું ગણપતિ બાપાને, એટલા બધા છોકરા, ગામના છોકરા લોકો, વડી લોકો, બધું આખી આખી રાત એ લોકો બધું કર્યું. એટલી બધી તકલીફ, અમારી રિક્વેસ્ટ કોઈ સાંભળતું નહીં, એટલી બધી અમને તકલીફ છે. પણ આ તકલીફ માટે અમે એટલી જ માંગણી કરી કે પ્લીઝ અમને આટલો રસ્તો બનાવી આપે તો તમારી બહુ મહેરબાની. પૈસાવાળા છે એ લોકોને ઘરે બ્લોક પહેલા બેસી જાય. આજે અમારું આટલું કાંકરી શેરનું જે ફળ્યું છે એમાં આજ લાગી કોઈ જોવા પણ નહીં. બ્લોક કા લાગેલા છે કા નહીં લાગેલા છે એ પણ આજ સુધી કોઈ જોવા નથી. એટલી અમને અમારું ફર્યું વોટિંગ આપવાનું, ત્યારે અમારા ફરિયામાં કેમ આવે વોટિંગ આપવા માટે નહીં આવવું જોઈએ. જયારે અમારા ગામમાં કામ જ નથી કરતા, અમારા ગામના વોટિંગ વખતે કેમ આવે ત્યારે પણ નહીં આવવું જોઈએ ને. અમારા ફરિયામાં તમારે કામ નથી કરવું, તો વોટિંગ ની માંગણી કરવા, રિક્વેસ્ટ કરો અમારા માટે. અમારા માટે કંપનીમાં ગયેલા તો કંપનીમાં ગાડી મોકલાવે, એ તમારા માટે ગાડી મોકલાવું છું, તમે આમાં જ વોટિંગ લખજો. ત્યારે કેમ તમે અમારા દરવાજા ખટખટાવવા માટે આવે, તે તમને નથી દેખાતું. આજે અમારી આટલી તકલીફ છે તે નથી દેખાતું તમ લોકોને, એ જોવું જોઈએ ને. અમને એટલું જ અમે માંગણી કરીએ કે અમારું મહેરબાની કરીને આખા ગામમાં કાંકરી શેરી ની અંદર આટલો રસ્તો બનાવી આપે તો બહુ મહેરબાની છે. અમે તો અમને વોટિંગ આપવા તૈયાર છે, અમારું આ કામ કરે. આજે આઝાદ થયેલો કેટલા વર્ષ, આ રસ્તો કોઈ દિવસ આજ સુધી બન્યો જ નહીં મળે. અને લગ્ન પ્રસંગમાં જયારે અમારા ગામમાં છોકરી નથી આપવા માંગતા, કોઈ છોકરી લઈ જવા નથી માંગતા, કેમ કે નામધામ રસ્તો નથી, બસ નથી આવતી, આટલી તકલીફ છે. અમારે ચોમાસામાં પાણીની એટલી તકલીફ ભરાય છે, ભરાઈ જાય તો આખું ગામ આ બાજુ ડૂબી જાય છે. અહીંયાથી પાણી આમ જાય છે પણ કોઈ કરતા નથી કઈ.
કઈ કરીએ કરીએ સાહેબી બધા આવીને જોઈ જાય પણ કોઈ કરતા નથી. ઇન્જિનિયર આવેલા હતા વલસાડથી કોઈ પણ હજી કોઈ કોઈ આવ્યું નથી. ને આ ચોમાસું બી નીકળી ગયું, હજી બી નીકળી જવાનું છે. બાકી આજે પબ્લિક ને એટલી તકલીફ થાય ચોમાસામાં કે બધાને બુડી જાય ઘર બી. ને વહેલી તકે આ સ્લેબ ટાઈપનો જો પિચિંગ પુલ થાય તો માણસ બચી શકે. ને આ બી એક લાઈન સીધી જે નાળા સુધી ક્લિયર થઈ જાય ગ્રામ પંચાયતથી તો અમે બધા સુખી થાય. તો એકવાર અમારે અંદર જવાનો મરી જવાનો દિવસ આવશે. કેમ કે અહીંયાથી પાણી આ પેક થઈ જાય તો સીધો આમ ઉપર જાય છે. એટલે અમારે બહુ તકલીફની મુસીબત છે આમાં. વલસાડના દાતી ગામના રહીશો દ્વારા વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાણીની વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરવામાં આવી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પણ બુમરાણો ઊભી થવા પામી છે, જેને લઈને વલસાડ નજીક આવેલ દાતી ગામની મહિલાઓ દ્વારા પણ આ મામલે વલસાડ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે, જેમાં મહિલાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી કે તેમના ગામની અંદર 20 દિવસે એક ટાઈમ પાણી આવે છે અને તેમને પાણી વેચાણથી લેવું પડે છે. જોવા જઈએ તો પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને એ જ ન મળે તો ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. સાથોસાથ મહિલાઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે ગામ નજીક આવેલ દરિયા કિનારે મોટા પ્રમાણમાં રેતી ખનન પણ થઈ રહ્યું છે, જેથી આ મામલે પણ તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી વિનંતી તેઓ દ્વારા કલેક્ટરને કરાઈ હતી. ગામ મોટી દાટી આવેલા અમે પાણીને કામમાં આવેલા ને આપણે રેતીના કામ બી આવેલા કે અમારા ચોમાસોમાં ભરતી થાય ને તો ઢોવણ થાય ને અમારા ગામમાં હોળી બધી આવે 400-500 હોળી આવે એમાં 3 ટ્રક ભરાય એવી એક હોળી તો આખા દિવસમાં દરરોજને આવે ને તે કેટલી હોળી 400 હોળી ભરાય તો અરે માલ લઈ જાય અમારે રેટીનો અમારા ગામમાં ઢોળ થાય એ આવાથી તો અમારી કેટલા ગામના નુકસાન છે. અત્યારે પાણી પહેલાં પાણી આવતું હતું, હમણાં પાણી બંધ થઈ ગયું, નરમા નેર બનાવતા છે તો અમને અમારા ગામમાં ખાડી આ બાજુ દળ્યો ને આ બાજુ ખાડી ને આ બાજુ ખાડીને આ બાજુ દળ્યો ને તળાવ બી નહીં મળે ખારું પાણીની સુવિધા અમારા ગામમાં તો નળમાં પાણી આપે ને 20 દિવસ પાણી આપે ને 5-20 મિનિટ પાણી આપે એટલે અમે પાણીની તકલીફમાં આવેલા છે. વેચાતું પાણી લઈએ પાણીની તકલીફ પડે ને તો વેચાતું પાણી મંગાવીએ અમે એમાં અમે પાણી વાપરીએ ને ઘેરે ઘેરે સંડાસના ટોયલેટ આપેલા ને તો એ કેવી રીતે અમે વાપરીએ તો ટોયલેટ શું કામ આપ્યા તમે પાણી નહીં આપવાના તો સાહેબે કીધું અમને પરના દિવસ પાણી આવે તમારે પાણીની સુવિધા હું ચાલુ કરાવીશ. પાણી માટે આવેલા કલેક્ટર સાહેબ પાસે સાહેબને કીધું તો પાણી મુકાવું એ કીધું. અમારા ગામની અંદર તલાવડી છે કપડાં ધોવાની, એ તલાવડીમાં પાણી ભરપૂર થાય ને ચોમા અમારે ફૂટી જાય એટલે અમને પીસીંગ બનાવવાનું પથ્થરનું કામ કરવાનું એવી રીતે અમે માંગણી કીધી એમ. તો પાણી અમને પીવાના મળું છે. ગામની અંદર નિંદ્રસ બેન હોય ને એ કેવી રીતે પૈસા ખર્ચીને પાણી પી શકે તે પણ વિચારવું જોઈએ આપણે કે 5-15 દિવસ 20 દિવસે પાણી મુકાય તો કંઈથી ભરવાનું લાવે, કેટલું બધું એ નુકસાન થાય, કેવું ગંદુ પાણી આવે તે અમે કેવી રીતે પી શકીએ. બધા પાસે પૈસા નહીં હોય ને પીવાનું પાણી તો વેસાતું જ લેવા પડે. બિસ્લેરી લઈ તો કોઈ નિંદ્રોસ બેન ક્યાંથી લઈ શકે. એ પાણી મુકાવું કીધું 5 દિવસે આપું કીધું. 5 દિવસે આપે તો સારું કે નહીં આવ્યું તો પછી અમને મુશ્કેલ. અમારા સમાસા પાણીની બહુ તકલીફ છે. એ મહિનામાં એક વખત પાણી આપે અમને પાણી 5 દિવસ પાણી જોઈએ ગામમાં. અમારે કુવા નથી, તળાવ નથી, અમારું કંઈ મળે નહીં. આપણા દળિયા ખાધી બહુ તકલીફ પડે. અમને વેસાતું પાણી લાપડે 10 દિવસ અમને એક બેરલ પાણી લાપડે તો 15 જમ આવે તો અમને કેટલા પૈસા પડે માગશે અમને પાણી જોઈએ. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની દરેક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને માનસિક રીતે બીમાર કરતી ગેમ પબજી રમવા પર પ્રતિબંધ મૂકવા માટે તેમજ તેના રમવાથી થતી અસર અંગે વિદ્યાર્થીઓને સમજાવવા માટે લેખિત સૂચનાઓ આપવામાં આવી છે. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની દરેક ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને માનસિક રીતે બીમાર કરતી ગેમ પબજી રમવા પર પ્રતિબંધ કરવા તેમજ તેને રમવાથી થતી અસર અંગે વિદ્યાર્થીઓને સમજાવવા માટે લેખિત સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં 8 વર્ષના બાળકોથી લઈને 30 વર્ષના યુવાનો સુધી દરેકમાં આજકાલ જાણીતી બનેલ મોબાઈલ ગેમ પબજીના બંધારણી બની ગયા છે. આ ગેમ રમવાથી ખાસ કરીને 14 વર્ષના તરુણથી લઈને 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ પોતાની એકાગ્રતા ખોઈ રહ્યા છે, સાથોસાથ શિક્ષણમાં પણ તેમની રુચિ ઓછી થઈ રહી છે. ત્યારે સમયની બરબાદી કરી રહેલા યુવાધન અધોગતિ તરફ જઈ રહ્યું છે.
જેને લઈને ગુજરાત સરકાર દ્વારા માનસિક અસર કરતી અને લત લગાવતી મોબાઈલ ગેમ પબજીથી બાળકો દૂર રહે તે માટે સરકારી શાળાઓમાં દરેક સ્થળે પરિપત્ર આપીને શાળાના શિક્ષકોને સૂચન કરવામાં આવ્યું છે, જેમાં પબજી ગેમની અસર વિશે વિદ્યાર્થીઓને અવગત કરવા, એ જ રીતે જિલ્લાની પણ 300 જેટલી શાળાઓમાં સરકારે પરિપત્ર મોકલી સૂચન કર્યું છે. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી KF વસાવાએ જણાવ્યું કે મોબાઈલ ગેમનો વધી રહેલો ક્રેઝ વિદ્યાર્થીઓ પોતાની એકાગ્રતા ગુમાવી રહ્યા છે, સાથોસાથ પોતાનું ભવિષ્ય જે શિક્ષણ સાથે જોડાયું છે તેમાં પણ પૂરતું ધ્યાન આપી શકતા નથી, જેની સીધી અસર તેમના અભ્યાસક્રમ પર પડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં દરેક શાળાઓમાં સરકારના પબજી ગેમનો પરિપત્ર લાગુ કરવામાં આવ્યો છે, જેમાં દરેક શાળામાં શિક્ષકોએ પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીઓને પબજી ગેમ રમવાથી થતી માનસિક બીમારી બાબતે વિદ્યાર્થીઓને અવગત કરાવવા અને રમવાથી દૂર રહે તે બાબતે વધુ ધ્યાન આપવું. જો કે પબજી ગેમના વધેલ ક્રેઝને કારણે મનોચિકિત્સક પાસે પણ અનેક વાલીઓ તેમના બાળકોને લઈને આવી રહ્યા છે. પરીક્ષા નજીક આવતા આવા મનોરોગી બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું મનોચિકિત્સક જણાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં વાપી ખાતે અનન્ય ક્લિનિક ચલાવતા મનોચિકિત્સક ડોક્ટર લાવણ્યા પટેલે જણાવ્યું કે પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે વાલીઓથી ચોરી છુપે મોબાઈલ લઈને બાળકો રજાએ ઓઢીને તેની અંદર મોડી રાત સુધી આ ગેમ રમે છે અને એના લીધે તેની ઊંઘ ઓછી રહે છે અને તે સવારે જ્યારે શાળામાં જાય છે તો અપૂરતી નિંદ્રાને કારણે તે ચાલુ ક્લાસમાં ઊંઘતા હોય છે. સ્વભાવ પણ જિદ્દી અને ચીડિયો બની જતો હોય છે. આવા કિસ્સાઓમાં મહિનામાં 15થી વધુ બાળકો આવી રહ્યા છે, ત્યારે વાલીઓ દ્વારા તેમના બાળકોને મોબાઈલ આપવો ન જોઈએ, કારણ કે એકવાર તે ગેમની લતમાં ચડી જાય તો તે લત છોડાવી ઘણી મુશ્કેલ છે. જો કે હાલ ગુજરાત સરકાર દ્વારા શાળામાં આ બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે પ્રશંસનીય છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓની અંદર પબજી ગેમ અને એ અન્ય એ પ્રકારની વિદ્યાર્થીની માનસિક વિકૃતિ પેદા થાય એ પ્રકારની ગેમ અંગેનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો છે. અહીંયા વલસાડ જિલ્લાની અંદર અમે તમામ શાળાની અંદર આ પરિપત્ર પરિપત્રિત કરવામાં આવેલો છે અને સ્પષ્ટપણે તમામ પ્રિન્સિપાલોને જણાવવામાં આવેલું છે કે આ ગેમ વિદ્યાર્થીઓને માનસિક વિકૃતિ પેદા કરે છે, ખાસ કરીને વિદ્યાર્થીમાં અપરાધ વૃત્તિ પેદા કરવાની આ એક માનસિક વિકૃતિના સ્વરૂપે છે, જેથી તમામ વ્યાયામ શિક્ષકોને અને ખાસ કરીને શાળાની અંદર જે નેટની ઇન્ટરનેટની જે સુવિધા છે એ સુવિધાની અંદર પણ આ પ્રકારની જે ગેમ હોય એની વેબસાઇટ પરથી દૂર કરવાની સ્પષ્ટ સૂચના આપેલી છે. મારે સૌ વિદ્યાર્થીને અપીલ છે કે આ પ્રકારની ગેમ કરતાં પણ એજ્યુકેશનની અંદર ઘણી બધી સર્જનાત્મક ગેમ હોય છે, એ સર્જનાત્મક ગેમ રમીને પોતાના એજ્યુકેશન લાઈફની અંદર લાઈફ સ્કિલનું એની અંદર ડેવલપ થાય અને પોતે જીવનમાં જે એજ્યુકેશનનું જે મહત્ત્વ સમજીને એ પ્રકારની ગેમ રમે એ મારી એક અપીલ છે. પરંતુ આ પ્રકારની વિદ્યાર્થીના શારીરિક માનસિક ની ઉપર અસર કરે એ પ્રકારની ગેમ ન રમે એના માટેની પણ આ મારી આ સૌને નમ્ર અપીલ છે. સાથે સાથે પ્રિન્સિપાલશ્રીને અને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીના વાલીને પણ એટલી જ અપીલ છે કે તમારા બાળકને હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખો કે જેથી આ પ્રકારની વેબસાઇટ ઉપરથી કે ઇન્ટરનેટ પરથી આ અલગ અલગ પ્રકારની ગેમો ન રમે એના માટેની તકેદારીની પણ આપ સૌને મારી અપીલ. અમારી જે છે અનન્યા સેન્ટરમાં પિછલે 3-4 મહિનામાં કમસેકમ 15-20 બચ્ચે આ ચુકે હૈ સિર્ફ પબજી કે એડિક્શન કે લિયે. ઓર એડિક્શન કા ભી પતા કેસે ચલતા હૈ કે જબ સ્કૂલ સે કમ્પ્લેન આના શરૂ હો જાતી કે યે બચ્ચા આજકલ સ્કૂલ મેં ક્લાસ મેં સો રહા હૈ, કોન્સન્ટ્રેશન બિલકુલ નહીં કર રહા હૈ, પેરેન્ટ્સ કો લગતા હૈ કે ખાના ભી બરાબર નહીં ખા રહા હૈ, બહોત જલ્દી અપને બેડરૂમ મેં ચલા જાતા હૈ. ઉસકે બાદ વો જબ ઉન્હોને પેરેન્ટ્સ જબ ચેક કરના શરૂ કર દે કે જબ સ્કૂલ સે કમ્પ્લેન આ રહી હૈ, રિઝલ્ટ ભી ખરાબ હો રહા હૈ, કોન્સન્ટ્રેશન ભી નહીં હો રહા, ઓર આજકલ બહોત ઇરિટેટ હો જાતા હૈ, ઓર બહોત જલ્દી અપને બેડરૂમ મેં ચલા જાતા હૈ. જબ પેરેન્ટ્સ ચેક કરતે હૈ તબ પતા ચલતા હૈ, ક્યોંકિ પબજી જો હૈ યે પૂરે ગ્રુપ મેં ખેલા જાતા હૈ, તો પૂરે દેશ મેં કહીં ને કહીં ઉનકે ગ્રુપ સર્કલ બેઠા હુઆ હૈ ઓર સબકે સબ સ્કોર પે સ્કોર અર્ન કર રહે હૈ. તબ કઈ બાર ચેક મેં આયા કે બચ્ચે અપને રજાઈ કે અંદર ચાદર કે અંદર ઓર રાત કો 2 બજ ગયા, 3 બજ ગયા, 4 બજે તક ગેમ ખેલ રહે હૈ.
और उसकी वजह से सुबह उठने को उनको बहुत मुश्किल हो रही है, कॉन्सेंट्रेशन पूरा चला जाता है। सुबह उठते तो आंखें लाल लाल दिखती, तो पेरेंट्स परेशान होते कि क्या हो गया, कोई तकलीफ तो नहीं हो गई। फिर कॉन्सेंट्रेशन का प्रॉब्लम बहुत ज़्यादा आ रहा है, आंखों में तकलीफ हो रही, हेडेक प्रॉब्लम आ रहा है। और ये जितने भी मोबाइल गेम या वीडियो गेम बने हुए, ये सारे एडिक्टिव वैल्यू वाले, मतलब उसमें एडिक्शन होता है। और एडिक्शन का मतलब ही होता है कि वो नशा देता है। नशा मतलब उनकी खुशी उस गेम पे डिपेंड करती है। और उसमें क्या होता है, इंस्टेंट ग्रेटिफिकेशन, फटाफट फटाफट बच्चों को स्कोर मिलते हैं, तो बच्चे उसमें इतने इमोशनली एनग्रॉस हो जाते हैं कि उनको लगता है कि मैं कितना बड़ा प्लेयर हूँ। और पढ़ाई या किसी भी चीज़ में ग्रेटिफिकेशन या उनको संतुष्टि में टाइम लगता है और बहुत मेहनत लगती है, और इसमें बहुत जल्दी जल्दी उनको यदि सेटिस्फेक्शन मिलता है तो उस चीज़ में उनका आकर्षण, उनका मोह और उनका वहाँ पर वशीकरण हो जाना शुरू हो जाता है, जिसकी वजह से उनका पूरा ध्यान पढ़ाई से हट जाता है। फिर मम्मी पापा ने यदि पढ़ाई के लिए बोला तो इरिटेट हो जाना, बैक आंसरिंग करना, फिर इस तरह की चीज़ें जब चालू होता है। दूसरा, उनको फ्रेंड्स में भी कोई इंटरेस्ट नहीं आता, शाम को खेलने के लिए भी नहीं जाते, पूरे समय मोबाइल में लगे रहते हैं। हमारे पास जो इसके एडिक्शन वाले खेलते, तो मैक्सिमम बच्चे अभी इस गेम में लगे हुए हैं, लेकिन जो एडिक्ट हो जा रहे हैं वो हैं 7th स्टैंडर्ड से 9th स्टैंडर्ड तक के बच्चे, क्योंकि 9th के बाद थोड़ा सीरियस स्टडीज हो जाती है और पेरेंट्स थोड़ा कंट्रोल करना शुरू करते हैं। लेकिन 7th स्टैंडर्ड वाला जो एज है, जिसमें 12-13 साल के बच्चे होते हैं, ये किसी भी चीज़ में बहुत जल्दी फंस जाते हैं। तो 7th स्टैंडर्ड से शुरू होता है और 9th में जाके, जब क्योंकि पेरेंट्स अलर्ट होते हैं, स्कूल से कंप्लेन आती है, रिजल्ट डाउन होता है, तो पेरेंट्स की अवेयरनेस की वजह से वो वहाँ पे डाउन हो जाता है। पहले तो इसके सिम्टम्स जरूर पहचानना चाहिए कि यदि बच्चे के अंदर चिड़चिड़ाहट बहुत ज़्यादा होती है, फिर हर थोड़ी थोड़ी देर में मोबाइल मांगता है वो, फिर उसके बाद यदि आंखें उसकी लाल हो रही हैं, बार बार हेडेक की कंप्लेन कर रहा है, कॉन्सेंट्रेशन लेवल डाउन हो रहा है, उसका रिजल्ट डाउन हो रहा है, और यदि पेरेंट्स ने मोबाइल उसको हैंडओवर करके रखा है, या अपना मोबाइल या उनको पर्सनल मोबाइल दिया है, तो इमीजिएटली समझना चाहिए कि मोबाइल में कुछ गड़बड़ चल रहा है। नंबर 2, कि यदि इंटरनेट की फैसिलिटी मोबाइल में देख के रखी हुई है, तो पक्का है कि मोबाइल में बहुत सारी चीज़ें जबरदस्ती जैसे पॉपअप हो जाती हैं, तो बच्चा उसमें इनग्रॉस होगा, क्योंकि क्यूरियोसिटी की उसकी एज है। और यदि माँ बाप ने उसमें चेक नहीं रखा, तो इस नहीं तो किसी और गेम में या किसी और साइट में वो इस तरह की प्रॉब्लम में इनग्रॉस होना ही है उसको। तो पेरेंट्स इसमें पहली बात तो ये करें, क्योंकि हमारे पास जब पेरेंट्स आते हैं तो सबसे पहला इंस्ट्रक्शन तो हम ये देते हैं कि 12th स्टैंडर्ड तक आपका बच्चा इमोशनली इमैच्योर है, इसलिए उसके पास ना ड्राइविंग लाइसेंस है और ना वोटिंग राइट है। यदि वो इमोशनली इमैच्योर है, उस समय कोई भी मोबाइल जैसी खतरनाक चीज़ या कोई भी ऐसी गैजेट जिसको आपने ये समझाया ही नहीं कि क्या देखना चाहिए क्या नहीं देखना चाहिए, यदि उसका अपने मन पे कंट्रोल नहीं है, तो बिना कंट्रोल के ऐसी चीज़ें देना बहुत ज़्यादा नुकसानदायक है। क्योंकि कई सारी चीज़ें इसी मोबाइल के चक्कर में आती हैं कि उनके अफेयर भी हो रहे हैं, पेरेंट्स को पता भी नहीं है। तो पबजी जैसे गेम में नंबर 1 कि पेरेंट्स को मोबाइल नंबर 1 देना ही नहीं चाहिए। दूसरा, यदि बच्चे के बिहेवियर में कुछ भी दिखता है इरेगुलर, तो उस पर कंट्रोल करना चाहिए। और 3rd, यदि आपने मोबाइल दे भी दिया है, तो भी रात को 10 बजे के बाद बच्चे के हाथ में मोबाइल नहीं होना चाहिए। धर्मपुर सब डिविजनल मैजिस्ट्रेट रविन्द्र खताले दरबार कम्पाउंड में चलता केरी बजार अन्य तमाम धंधा ने बंद करने अंगे हुकुम करियो छे। आ हुकुम ने विरुद्ध निर्णय आपी मार्केट यथावत चालू राखवा मुद्दे वलसाड कलेक्टर ने वेपारीओ द्वारा आवेदन पत्र आपवामां आव्युं छे। खेडूतो, मजूरो, वेपारीओ तेमज नगरजनोना हिते ध्याने लई न्याय मळे तेवी मांग करी छे। ધરમપુરના વેપારી મંડળે વલસાડ કલેક્ટરને ધરમપુર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે માર્કેટ બંધ કરવાનો કરેલ હુકમ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 397-399ની જોગવાઈઓને આધીન રિવિઝન કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું। રવિન્દ્ર ખતાલે માર્કેટ બંધ કરવાનો હુકમ કર્યો તેમાં વેપારી મંડળને અને નગરપાલિકાને કોઈપણ રીતે સાંભળવામાં આવ્યા નથી। રવિન્દ્ર ખતાલે એકતરફી હુકમ કર્યો છે અને હુકમ બાદ બધા વેપારીઓને અસર થશે, જેથી વેપારીઓએ કલેક્ટરને અપીલ કરી છે કે નાના મોટા વેપારીઓને તકલીફ ન પડે, તેમજ માર્કેટ સાથે સંલગ્ન ખેડૂતો, મજૂરો, વેપારીઓ તેમજ નગરજનોના હિતને ધ્યાને લઈ યોગ્ય ન્યાય મળે, જે માટે આ હુકમને વિરુદ્ધ નિર્ણય આપી માર્કેટ યથાવત ચાલુ રહે એવી માંગ કરી। તમે મુન્નાભાઈ અજમેરી છે, અમારી જો હરીશભાઈ બી આવ્યા છે, તમે પૂછો સાહેબ એમને
કે ખેડૂતો લોકોની શું લાગણી છે અને હું સાહેબ 35 વર્ષથી જે માર્કેટ ચાલતું હોય ને આપ સાહેબ જોઈ લેવો એવું નહીં મળે આપને યોગ્ય નિર્ણય લાગે સાહેબ લેજો અમને તમે એ નહીં કહીએ સાહેબ તમે સાહેબ અગ્રાર છો સાહેબ પણ એક વાર તમે જોઈ લો સાહેબ અમારી એટલી લાગણી છે કે તમે જોઈ લો પણ ટ્રાફિક સાહેબ થતું જ નથી હું તમને કહું સાહેબ 7 એન્ટ્રી છે દરરોજ છેલ્લા 3 થી 4-5 વર્ષમાં એવા કોઈ બનાવો એવો કોઈ ગુનો નોંધાયો નથી કે જેથી કરીને આપણે અહીં ટ્રાફિકનો પ્રશ્ન એવું જણાય છે તેમજ આજુબાજુ ગામના લોકોને રહીશોને નગરજનોને કોઈપણ જાતનો વાંધો નથી નગરપાલિકાને બજાર સામે ધરમપુર દરબાર કમ્પાઉન્ડ કે 4-5 લાખ રૂપિયાની આવક થાય છે અમે વેપારી દરબારગઢના વેપારીઓ નિયમિત રીતે ભાડું પણ ભરે છે અને શેષ અને સફાઈ વેરો પણ નગરપાલિકાને આપે છે એટલે આજરોજ સાહેબને અમે નમ્ર વિનંતી કરી છે કે આપે જે હુકમ વટહુકમ બહાર પાડેલ છે એને પરત ખેંચવામાં આવે એના સાથે નગરજનોનું હિત જોડાયેલું છે ખેડૂતોનું હિત જોડાયેલું છે મજૂરોનું હિત જોડાયેલું છે અને તમામ નાના મોટા પરપ્રાંતીય જે વેપારીઓ છે જે રોજના પોતે કમાઈને રોજના ખાય છે એવા વ્યક્તિનું આર્થિક જીવન પર એમના જીવન ધોરણ પર બહુ વિપરીત અસર થાય એવું છે એ બાબતે અમે માનનીય પ્રાંત અધિકારી સાહેબને અરજી આપેલ છે અને એ બાબત પર સાહેબે યોગ્ય અમે કરીશું એ રીતના અમને ખાતરી પણ આપેલ છે અમે વર્ષોથી ધરમપુર એપીએમસીના પ્રમુખ જીવાભાઈ આહિરને વારંવાર રજૂઆત કરી છે અને આ બાબતે એમના તરફથી અમને એપીએમસી તરફથી જરા પણ અમને રિસ્પોન્સ કે પ્રતિભાવ સાંપડ્યો નથી અત્યારે નાના પોંડામાં 2 લાખ રૂપિયામાં જે દુકાનો આપવામાં આવી છે તે યોગ્ય છે કેમ કે એપીએમસી પોતાની માલિકીની જમીનમાં એપીએમસી માર્કેટ યાર્ડ બનાવીને ઊભું કરીને આપ્યું છે અહીં એનકેન પ્રકારે અમને દબાણ કરી અમારા પર દબાણ લાવી અમને રાજકીય રીતે કે બધી રીતે અમને દબાણમાં લાવી એનકેન પ્રકારે પ્રાઇવેટ માર્કેટમાં જબરજસ્તી ખસેડવાનું એક આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે શરાબ સિગરેટની લતથી ઘણા લોકોને ગંભીર બીમારીઓ થઈ રહી છે જેને લઈ અનેક જગ્યા પર લોકો અવેરનેસ માટે કાર્ય કરે છે પરંતુ મહારાષ્ટ્રના એક યુવાને આ લોકોમાં જાગૃતિ લાવવા માટે મહારાષ્ટ્ર દિલ્હી સુધીની અલ્ટ્રા રન શરૂ કરી છે આ યુવાન રાહુલ જાધવ જે દરરોજ 90 કિલોમીટર દોડીને મહારાષ્ટ્ર દિલ્હીનો સફર નક્કી કરશે જેઓ વલસાડ આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી દારૂ સિગરેટની લતથી ઘણા લોકોને ગંભીર બીમારીઓ થઈ રહી છે જેને લઈને અનેક જગ્યાએ લોકો અવેરનેસ માટે થઈને ઘણા કાર્યો પણ કરે છે પરંતુ મહારાષ્ટ્રના એક યુવાને લોકોમાં જાગૃતિ લાવવા માટે થઈ મહારાષ્ટ્રથી દિલ્હી સુધીની અલ્ટ્રા રન શરૂ કરી છે મહારાષ્ટ્રનો રહેવાસી રાહુલ જાધવ પહેલા દારૂની લતના કારણે ઘણું વેઠી પડ્યા હતા તે બાદ તેઓ ડ્રગ એડિક્શનમાં પણ સપડાયા હતા જે પછી રાહુલને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગના સેવન કરવાના ગુના હેઠળ એની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોના ઘણી સમજાવટ બાદ તેઓ દ્વારા મુક્તિગણ વ્યસન મુક્તિ કેન્દ્ર સાથે તેઓને જોડવામાં આવ્યા હતા અને તમામ પ્રકારના વ્યસનોમાંથી છુટકારો તેઓએ મેળવ્યો હતો પરંતુ રાહુલ દ્વારા કંઈક કરવાની જીદને લઈને તેઓએ નિશ્ચય કર્યો કે તે લોકોમાં જાગૃતિ લાવવા માટે કંઈક કરવા ઈચ્છે છે જેને લઈને તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ તેઓએ અલ્ટ્રા રનની શરૂઆત કરી છે દરરોજ 90 કિલોમીટર દોડીને તે મહારાષ્ટ્રથી દિલ્હી સુધીનો સફર નક્કી કરશે મહારાષ્ટ્રથી શરૂ થયેલ આ દોડ વલસાડ આવી પહોંચી હતી જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો એક્ચ્યુઅલી 2016 મેં રનિંગ ચાલુ કર્યા તો મેં એડિક્ટ થા તો કોઈ ભી ચીજ મેં એક્સ્ટ્રીમ કરતા હું તો મુજે મુક્તાંગણ મેં એડમિટ કર્યા ગયા હતા વહાં પે કાઉન્સલર હે મુક્તાતાઈ પુનતાંબેકર ઉન્હોને મુજે યે પોઝિટિવ એડિક્શન દિયા તો ઇસમે ભી મેં એક્સ્ટ્રીમ કિયા 42 કે આગે જબ તક મુજે સેટિસ્ફેક્શન નહીં મિલતા તબ તક મેં રુકતા નહીં તો ડેલી મેં યે 90 કિલોમીટર ચાલુ કિયા 90 મતલબ મેં 90 પીતા થા તો યે 90 મેં રોજ કરેગા ઓર દિલ્હી તક મેં 70 ડેઝ મેં પહોંચેગા તો ઇસમે મુજે બતાના હૈ ઉન એડિક્ટ્સ કો ઓર ઉન હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ કો કે અગર હમ સહી રાસ્તા ચુને તો હમારા જો પોઝિટિવ એનર્જી હૈ વો ચેનલાઇઝ હો જાતી હૈ ઓર હમે સોશિયલ સર્કલ મેં એક્સેપ્ટ કર સકતે હૈ હોપ્સ છોડના નહીં ચાહીએ યે મુજે સંદેશ હર એક એડિક્ટ હો ઓર હર એક હેબિચ્યુઅલ ઓફેન્ડર તક પહોંચાના હૈ કરકે ક્યોંકિ જેલ સે છૂટને કે બાદ સબકો એસા લગતા હૈ કે અભી કુછ લાઈફ બચી નહીં ક્યોંકિ સમાજ એક્સેપ્ટ નહીં કરતા એડિક્ટ કો ભી વેલ્યુ નહીં રહેતી મેરેજ સેરેમની ઓર બર્થડે સેલિબ્રેશન કો બુલાતે નહીં તો ઇસમે ક્યા હોતા હૈ આઇડેન્ટિટી ચેન્જ હો જાતી હૈ મતલબ એક ગેંગસ્ટર યા ફિર એક એડિક્ટ યે જો આઇડેન્ટિટી બનાઈ ગઈ રહેતી હૈ તો
उसकी रनर एक आइडेंटिटी हो जाती है, तो उसको समाज में रेस्पेक्ट मिलता है। तो ये रन से मुझे यही मैसेज पहुँचाना है उन लोगों तक जिनके निगेटिव थाट्स अभी भी है दिमाग में। વલસાડ રેલવે સ્ટેશન પર આંગણિયા પેઢીના કર્મચારીને ચપ્પના ઘા મારી તેમના હાથમાંથી 36,000 નો મુદ્દામાલ ભરેલી થેલી છીનવી લૂંટ કરી ભાગ્યા હતા, પરંતુ તેમણે ચોરચોરની બૂમાબૂમ કરતા રેલવે સ્ટેશન ઉપર બેસેલા કેટલાક વેન્ડરો અને ફેરિયા દોડી જતા લૂંટ કરી ભાગી રહેલ બે આરોપીને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને GRPFના હવાલે કર્યા હતા। વલસાડ રેલવે સ્ટેશન ઉપર આંગણિયા પેઢીના કર્મચારીને ચપ્પુના ઘા મારી 36,000ના મુદ્દામાલ ભરેલી થેલી છીનવી લૂંટ કરી ભાગવા જતા થયેલ બૂમાબૂમમાં રેલવે સ્ટેશન ઉપર બેસેલા કેટલાક વેન્ડરો અને ફેરિયા દોડી જતા લૂંટ કરી ભાગી રહેલ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। જ્યારે સ્ટેશન બહાર તેમને લઈને ભાગવા માટે બાઇક લઈને ઉભેલા અન્યને પણ બૂમાબૂમ થતા ત્યાંથી પલાયન થઈ જવાની ફરજ પડી હતી। વલસાડ શહેરમાં આવેલ આંગણિયા પેઢી અંબાલાલ હરગોવંદાસમાં કામ કરતા કાંતિભાઈ રામદાસ પટેલ ઉંમર 70, જેઓ રોજિંદા કામકાજ મુજબ વલસાડથી એક થેલીમાં રોકડ રૂપિયા 25,000 અને 11,000ના ડાયમંડ લઈ પ્લેટફોર્મ 1 ઉપરથી 2 નંબર ઉપર જવા માટે ફૂટબ્રિજના દાદર ચડી રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલ 2 લૂંટારૂઓએ કાંતિભાઈને શરીરના અને જમણા હાથના ભાગે ચપ્પુના ઘા કરી તેમના હાથમાં ભરેલ રોકડ રકમ ભરેલ થેલો લઈ ભાગી ગયા હતા। એક પ્લેટફોર્મ ઉતરીને ભાગ્યો તો બીજો દાદર ચડીને ભાગવા જતા ચોર ચોરની બૂમો પડતા સ્ટેશન ઉપર બેસીને રહેલા કેટલાક વેન્ડર ફેરિયાઓ અને કુલીઓ તેમજ GRPFના ડી સ્ટાફ દોડતા ભાગી રહેલા 2 લૂંટના આરોપીને પકડી GRPFના હવાલે કર્યા હતા। તો ભાગી રહેલ બંને આરોપીઓ સ્ટેશનની બહાર બાઇક લઈને ઉભેલ બાઇક ચાલક સાથે ફરાર થઈ જવાના ચક્કરમાં હતા, પરંતુ ચોર ચોરની બૂમો પડતા બાઇક ચાલક પણ પકડાઈ જવાના ડરથી ભાગી છૂટ્યો હતો। ઘટનામાં કાંતિભાઈએ શરીરે જાકેટ પહેર્યું હતું, જેને પગલે લૂંટારૂઓએ ઘા કરવા છતાં પણ તેમનો ચમત્કારિક બચાવ થયો હતો। જો કે જપાજપી થતાં કાંતિભાઈના પેટના ભાગે માર વાગતા તેઓને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। GRPFએ પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા એકનું નામ અલ્તાફ ઉર્ફે મુસ્તુફા રહેવાસી ગાંધીધામ અને બીજો દીપેન રોવિન ચંદ્રરાય રહેવાસી ભુજ બંનેની ધરપકડ કરી હતી। તેમની પાસેથી રોકડ રકમ ભરેલ થેલી પણ કબજે કરી હતી। આ બૂમાબૂમ થતાં લોકોની સતર્કતાને પગલે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। વલસાડ સ્ટેશને આત્મવિશે પહોંચ્યો, પ્લેટફોર્મ એક ઉપરથી ચડી પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉતરવાનું હતું અને 2 ઉપર આ લોકો 3 જણા હતા, આવી ગયા અને સોળો મારી અને 16 વાગ્યો નહીં પણ ફૂલો લઈને જતા છે અને મરચાં ભૂકીનો ખાસ ભૂલી ગયા। એનામાં પાર્સલ હતો કપડાનો, કોકનો ટપાલો નહીં હતો, એ સારો કેસ 33,000 વલસાડ નજીક અતુલ હાઈવે પરથી સાંસદના શંકાસ્પદ પત્ર સાથે 11 ગૌવંશ લઈ જતા 2 લોકો ઝડપાયા। તેઓએ જણાવ્યું કે બીમાર ગાયોને દાણો ફાર્મ હાઉસ લઈ જઈ રહ્યા હતા। વલસાડ નજીક હાઈવે પરથી રવિવારે આઈસર ટેમ્પોમાં કોઈ પણ જાતની પરવાનગી કે સુવિધા વિના 11 ગૌવંશને સુરતથી મહારાષ્ટ્રના દાણો તરફ લઈ જવાઈ રહ્યા હતા, જેને ગૌરક્ષકોએ બાતમીના આધારે બચાવી લીધા હતા। પોલીસની ટીમ સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં આઈસર ટેમ્પો અને પાયલોટિંગ કારને કબજે લેવામાં આવી હતી। ગેરકાયદેસર ગૌવંશને લઈ જનારા પાસેથી નવસારીના સાંસદનું લેટર પેડ ઉપર લખેલો એક ભલામણ પત્ર પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે આ બંનેની પૂછપરછ કરતા તેઓએ દહણોની કામગીનું ડેરીના ફાર્મમાં બીમાર ગૌવંશને લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। ચાલકો પાસે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાય લઈ જવાની પરમિટ ન હોવાનું ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં કાગળોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। જ્યારે નવસારીના સાંસદે આ બાબતે જણાવ્યું કે હું આ લોકોને ઓળખતો નથી, મેં આવો કોઈ લેટર આપ્યો નથી અને તેમણે કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું। આ સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મેં સુરતથી સચિન પાલીથી ભરીને એ ગાય છે, તો આપણે આ ગેસ મેડિકલની છે અને એની વાડી પર જ અમે છોડવાના છે। એના કાગળિયા અમને જેરોક્સ કરીને આપેલા હતા તે પણ ખોટા નીકળ્યા, સાચી વાત છે, ઓરિજિનલ આપેલી હતી પણ તે
મને ખબર નથી એકચ્યુઅલી, હું બે દિવસ ત્યાં આવું અહીંયા નોકરી એ તો ડ્રાઈવરે કરીશ, ડ્રાઈવર ત્યાં બેઠેલા છે. પારડી તાલુકાના ઓરવાડ હાઈવે પર કંપનીની લક્ઝરી બસને સામેના ટ્રેક પરથી આવતી ટ્રકે ડિવાઈડર કુદાવીને અડફેટમાં લીધી હતી, જેમાં 30 કામદારોમાંથી 12ને ગંભીર ઈજાઓ પહોંચી. પારડી તાલુકાના ઓરવાડ હાઈવે નંબર 48 પર શનિવારના રાત્રિના 10:30 વાગ્યાના સુમારે કંપનીની લક્ઝરી બસને એક ટ્રકે સામેના ટ્રેક પરથી આવતી ટ્રક ડિવાઈડર કુદાવી બસની અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈ આશરે 30 કામદારોમાંથી 12ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કામદારોને સુરત, પારડી અને વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, ત્યારે વલસાડ અતુલ, પારડી, ઉદવાડા વગેરેથી રોજના કામદારોને નોકરી પર લઈ જતી લક્ઝરી બસ નંબર GJ15AT2131ને વાપી તરફ જતી ટ્રક નંબર GJ02Z9029ના ચાલકે પૂર ઝડપે ગફલત રીતે હંકારી લાવી ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં બસમાં બેસેલ ઇજાગ્રસ્ત કામદારોમાં જીગર સુકરભાઈ, સંદીપ જે પટેલ, મેહુલ પ્રજાપતિ, હેમંત ભંડારી, કપિલ પટેલ, જયમીનભાઈ, જિજ્ઞેશભાઈ, ગણેશભાઈ, હિતેશ પટેલ, અનિલ કે પટેલ, મૃણાલ જે પટેલ, નીલેશ એમ પટેલ અને જીગરને વલસાડ, પારડી અને સુરતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની ઘટના સ્થળે ઘટના બનતા જ પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી, ત્યારે ઘટના સ્થળે જમાદાર અમૃત પરમારે આવીને તપાસ હાથ ધરી હતી. અકસ્માતની ફરિયાદ જયેશ જમસુભાઈ પટેલ, રહેવાસી ચણવાઈ, વાડી ફળિયાનાએ ટ્રક ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે આ અકસ્માતની વધુ તપાસ બીટના જમાદાર અમૃત પરમાર કરી રહ્યા છે. વાપીના ડુંગરી ફળિયા અને નવીનગરીના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ સ્ક્રેપમાં આગ લાગી હતી. ફાયર વિભાગને આગની જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વાપી ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયા નવીનગરીના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ સ્ક્રેપમાં આગ લાગી હતી, જેમાં સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. ડુંગળી ફળિયા અને નવીનગરીમાં જ્યાં ત્યાં કચરાનો ઢેર રાખવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં વસાહત પણ છે, વારંવાર આ વિસ્તારમાં આગની ઘટના પણ બનતી રહે છે. ત્યારે ફરી એકવાર નવીનગરીના એક ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ સ્ક્રેપમાં આગ ભભૂકી ઉઠી હતી, ત્યારે આ ઘટનાને જિમ્મેદાર કોણ એ હવે જોવું રહ્યું. અહીં વારંવાર આગની ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ છવાયેલું રહે છે, તો પ્રશાસન એના ઉપર ધ્યાન આપે એવી લોકમાંગ હાલ ઉઠી રહી છે. પારડી કુમારસાડાના મેદાન પર વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દ્વારા ટેનિસ ઓપન ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી, જેમાં 32 ટીમોએ ભાગ લીધો હતો. જે ટુર્નામેન્ટમાં ઉમરસાડી માછીવાડી ટીમ વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં 16 લાખ જેટલી રકમ એકત્ર થઈ, જે રકમ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાના શહેર ગ્રામીણ વિસ્તારોમાંથી વિવિધ ટીમો અહીં રમવા માટે પારડી આવી હતી, ત્યારે આ કાર્યક્રમનું આયોજન અમિત પટેલ, રાજેશ રાજભોઈ, યોગેશ પટેલ, સંજય બારિયા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ ક્રિકેટની પીચ પર જઈ બેટિંગ કરીને ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો અને તેમના જન્મદિવસના ભગીરથ કાર્ય માટે સૌએ ધારાસભ્ય કનુભાઈ દેસાઈને શુભકામનાઓ પણ પાઠવી હતી. ત્યારે આ પ્રસંગે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી રમણભાઈ પાટકરને સમિતિના સભ્ય પિયુષ દેસાઈએ સ્ટેજ સુધી દોરી લાવી તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારે ઉપસ્થિત મહેમાનમાં પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, અનેક જ્ઞાતિજનો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓએ પારડીમાં જરૂરિયાત મોક્ષરથના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્વૈચ્છિક દાનની જાહેરાત પણ કરી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઉમરસાડી અને વાડી ફળિયાની ટીમ વચ્ચે રમવામાં આવી હતી, જેમાં ઉમરસાડી માછીવાડની ટીમ વિજેતા બની હતી, જ્યારે રનરઅપ્સ તરીકે અતુલ વાડી ફળિયાની ટીમ આવી હતી. વિજેતા ટીમોને રોકડ ઇનામ સાથે ટ્રોફી એનાયત કરાઈ હતી. ત્યારે ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ પારડીમાં અંતિમ યાત્રા માટે મોક્ષરથ લાવવા માટે અંદાજિત 20 લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરવા માટેનું હતું.
પાર્ટી તેમજ વિવિધ શહેરના દાતાઓ દ્વારા લાખો રૂપિયા દાન પેટે વર્ષા પણ થઈ હતી, જેમાં કુલ 16 લાખ જેટલી માતબર રકમ એકત્ર કરાઈ હતી. આ ટુર્નામેન્ટ પાર્ટીના વિવિધ 4 ગ્રાઉન્ડ ઉપર રમાડીને પૂર્ણ કરવામાં આવી હતી. ફાઇનલમાં આવેલ ઉમાસાડી માછીવાડ વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. ફાઇનલ મેચમાં બેસ્ટ ધોની કીપરનું ઇનામ વી ક્લબની પ્રમુખ દીપ્તિ ભંડારી દ્વારા બંને ટીમના કેપ્ટનને ટ્રોફી અપાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન કાર્યકર્તાઓએ સમિતિની ટીમ સાથે રહીને કર્યું હતું. આ પ્રસંગે VHPના વલસાડથી વિજય ગોયલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શંકરભાઈ પટેલ, માજી પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, ભીલાડવાળા બેંકના MD કમલેશ પટેલ, બિપિન પટેલ, રાજેશ પટેલ, ચેતન ભંડારી, ગજાનન માંગેલા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ભારત દેશની અંદર એક વિશાળ પાયા ઉપર કામ કરતી સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા પાર્ટી વિભાગમાં વલસાડ જિલ્લાની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદના યુવાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે લોકોનો ઉપયોગમાં થાય એ રીતે એક સભાની ખરીદવા માટેનું પ્લાનિંગ પણ સાથે કરેલું છે અને એમાં લોકોએ ઉદાર હાથે મદદ કરી છે. હું અપેક્ષા રાખું છું કે રમતને સાથે સેવાય કે કાર્ય કરો એ જ મહાનતા છે અને એટલા માટે આ કામની અંદર જે કંઈક સહયોગ લોકો આપે છે અને જે આપણે સપવાનો હોય તો એમાં અમે સરકાર વતી અમે ચોક્કસ મદદ પણ કરીશું. મેનેજિંગ ડિરેક્ટર કમલેશભાઈ પટેલે તો એવું કીધું કે તમારું જો ભંડોળ 14 લાખ 15 લાખ કે જે કંઈ થાય અને બાકીનું જે કંઈ ખૂટતું હશે એ તમને સરદાર ભીલાડવાળા પાર્ટી પીપલ્સ બેંક પૂર્ણ કરી આપશે, એટલે અમારો આ પ્રોજેક્ટ અમે પૂર્ણ કરશું એવી અમને આશા છે. પાર્ટી સ્વાધ્યાય મંડળ પંડિત બ્રહ્માસિંહ સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલયનું 6ઠો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી, સાથે વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું. પાર્ટી સ્વાધ્યાય મંડળ પંડિત બ્રહ્માસિંહ સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલયનો 6ઠા વાર્ષિકોત્સવની રવિવારના રોજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વળી તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રી, ધારાસભ્ય, ઉદ્યોગપતિ તેમજ નેતાઓએ પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. વર્ષ 2013માં બ્રહ્માસિંહ સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલયની શરૂઆત કરાઈ હતી, જેને લઈને આ 6ઠા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનોમાં પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર, પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, સૌ કોઈનું સ્વાગત ઋષિકુમારોએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું અને ટ્રોફી તેઓને એનાયત કરવામાં આવી હતી. આ સાથે સૌએ પોતપોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર બપોરે 12:30 વાગ્યે કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેઓને પાર્ટી સહે સંગઠનના ઉપપ્રમુખ પિયુષ દેસાઈ મંચ સુધી દોરી લાવ્યા હતા. અને મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે સ્વાધ્યાય મંડળ પંડિત બ્રહ્મર્ષિ સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલય ઋષિકુમારો અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં નામ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું, તે બદલ સંસ્થાના પ્રમુખ ડોક્ટર PV ઠોસરની ટીમને શુભકામનાઓ પણ પાઠવી હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશ જોશી તેમજ વિદ્યાલયના આચાર્યએ કર્યું હતું. જે 6ઠો વાર્ષિક ઉત્સવ હતો સંસ્કૃત પાઠશાળા 2013 જૂનથી જ્યારે ચાલુ થઈ ત્યારથી લઈને આજે 2018-19નો વાર્ષિક 6ઠો ઉત્સવ હતો, એમાં કનુભાઈ, ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, રાખા મંત્રી અને સાથે મહાનુભાવો સચિનવાલા દાદા, BN જોશી સાહેબ, PS દવે સાહેબ, ડૉક્ટર ઠોસર સાહેબ, અન્ય મહાનુભાવો, નગરજનો, ગામજનો, અરવિંદ કાકાથી માંડીને અમારા ઘણા ઘણા જે જૂના સ્વયંસેવકો છે તે પણ હાજર રહ્યા હતા અને તે લોકોએ અમને આ છોકરાઓને પ્રોત્સાહિત કર્યા. ભારતભરમાં સંસ્કૃતનો પ્રચાર થાય અને સંસ્કૃતિ આબાદ રહે તે માટે અને સંસ્કૃત ભણેલા વિદ્વાનો શું કરી શકે છે એના માટે અમે આજે એ લોકોને ચીડ મેડલ આપ્યા. જે વાર્ષિક ઉત્સવમાં, રમતગમત ઉત્સવમાં જે વિદ્યાર્થીઓ મેડલ પામ્યા હતા એમને મેડલ આપવામાં આવ્યો. ભારતમાં આ સંસ્થા અને આ ગુજરાતનું ગૌરવ જાળવી રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સ્પર્ધામાં એક વિદ્યાર્થી ભારત રત્ન એટલે કે ભારતમાં 3જા ક્રમે પ્રાપ્ત થઈ અને ગુજરાતને ખિલાડીનું ગૌરવ વધારેલું છે, એ આપણા બધા સમસ્ત ગુજરાત માટે સહારનીય છે.
અને અમરકોશ જેવા ગ્રંથો કંઠસ્થ કરી અને આ સંસ્થા સારા સારા ભવિષ્યમાં વિદ્વાનો બહાર પાડે એ જ હેતુસર પંડિત સાતોલેકર મહારાજની આ તપોભૂમિમાં તમામ ઋષિકુમારો વિદ્યાભ્યાસ રહીને વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત વલસાડ દ્વારા યોજનાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગના લોકોને સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાના હેતુસર સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આયોજિત યોજનાકીય સેમિનાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં વલસાડ સ્થિત ડોક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત વલસાડ દ્વારા આયોજિત યોજનાકીય સેમિનારમાં જિલ્લાના પ્રાયોજના વહીવટદાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, નાયબ બાગાયત નિયામક, મદદનીશ ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વગેરેઓ તેમના વિભાગોને લગતી દરેક પ્રકારની સહાય યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત જિલ્લાના ગામોમાંથી મોટી સંખ્યામાં આવેલ ખેડૂત આગેવાનો તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સાથોસાથ આઈ ખેડૂત પોર્ટલની પણ ખાસ માહિતી આપવામાં આવી હતી. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે વિકાસલક્ષી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવી તે માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ યોજનાકીય માર્ગદર્શન શિબિરની સરાહના કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સૌનો સાથ સૌના વિકાસના સૂત્રને લઈ ચાલી રહેલી રાજ્ય સરકારે રાજ્યના દરેક ગામોમાં પ્રજાલક્ષી વિકાસ કાર્યો કર્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ઘરે ઘરે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય કરાવી તેનો દરેકને લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ સેમિનાર દરમિયાન આપવામાં આવેલ યોજનાકીય સાહિત્યનો સકારાત્મક ઉપયોગ કરી તંદુરસ્ત સમાજ નિર્માણમાં ભાગીદાર થવા અને સરકારી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મદદરૂપ બનવા પણ અનુરોધ કર્યો હતો. આજરોજ વલસાડ જિલ્લા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અને જિલ્લા પંચાયત વલસાડ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના વર્ષ નિમિત્તે કે 2 ઓક્ટોબર 2018થી લઈને 2 ઓક્ટોબર 2020 સુધી આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે અને એના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આર્થિક રીતે જેઓ પગભર નથી એઓને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મળતા સહાયો એઓ મેળવી શકે એમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે જુદી જુદી યોજનાઓ છે તથા સમાજ સુરક્ષા વિભાગની વાત કરું તો વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગોને સહાય, શૈક્ષણિક લોન, માનવ ગરિમા યોજના એવા તમામે તમામ યોજનાઓનો લાભ કઈ રીતે લઈ શકે એનું યોગ્ય માર્ગદર્શન આજે જિલ્લા પંચાયત વલસાડ દ્વારા અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અહીં આપવામાં આવ્યું હતું. એમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં આવતા SC OBC માઇનોરિટીના અનેક લાભાર્થીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ દ્વારા અને અમારા વિભાગ દ્વારા એક સુંદર આ સેમિનારનું આયોજન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં અહીં પ્રજાજનોએ, નાગરિકોએ ભાગ લીધો હતો. સોનવાડાની આશ્રમ શાળાના 36 વિદ્યાર્થીઓને ફટકારનાર શિક્ષક અને આચાર્યની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને નવસારી જેલમાં ધકેલી દેવાનો હુકુમ કર્યો. સંસ્થાના મંત્રીએ 10 દિવસમાં નવા શિક્ષકો મૂકવાની વાલીઓને બાંયધરી આપી. ડુંગરીના સોનવાડાની આશ્રમ શાળાના 36 વિદ્યાર્થીઓને રૂમમાં પૂરી દીધા બાદ એક વિદ્યાર્થી ગુરુ શંકા થઈ જતા ઠંડીમાં પાણી છાંટી તમામ 36 વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકે આચાર્યના આદેશથી ફટકા માર્યા હતા.
આ ઘટનામાં આખરે ફરિયાદ થતા પોલીસે આચાર્ય અને શિક્ષકની ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને નવસારી જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. 28 જાન્યુઆરીએ બનેલી આ ઘટનામાં રૂમમાં સૂતેલા 36 બાળકોને શાળાના શિક્ષકે આચાર્યના આદેશથી બહારથી લોક કરી દીધા હતા. ત્યારે ધોરણ 6ના એક બાળકને મોડી રાત્રે ગુરુ શંકા થતા રૂમમાં જ કુદરતી હાજર થઈ ગઈ હતી, જેની સવારે શિક્ષક બાલકૃષ્ણ ટંડેલને જાણ થતા તેમણે આચાર્ય નરેશ પટેલને જણાવતા તેમણે કુદરતી હાજરત કરનાર બાળકનું નામ જાણવા માટે શિક્ષકને જણાવ્યું હતું. બાળકોએ ભયના કારણે નામ ન જણાવતા સવારે 36 બાળકોને મેદાનમાં કાઢી વાકાવાળી મોટરના પાઇપ વડે શિક્ષક બાલકૃષ્ણ ટંડેલે આચાર્યના હુકમથી ઠંડીમાં પાણીનો છંટકાવ કરી ફટકા માર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ વાલીઓને થતા બાબલુ ઠાકરે રહેવાસી ધરમપુર વાલીએ ડુંગરી પોલીસ મથકે આચાર્ય નરેશ પટેલ અને શિક્ષક બાલકૃષ્ણ ટંડેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શનિવારે બપોરે આશ્રમ શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની મુલાકાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી અને આશ્રમ શાળાના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓએ ટ્રસ્ટી સામે ઉગ્ર રોષ ઠાલવી તેમનો ઘેરાવ કરી આરોપી આચાર્ય અને શિક્ષકને આશ્રમ શાળામાંથી કાઢી મૂકવી, નવા આચાર્ય અને શિક્ષકોની નિમણૂક કરવાની માંગ કરી હતી. આ સાથે જ નવા આચાર્ય અને શિક્ષકની નિમણૂક નહીં થાય ત્યાં સુધી વાલીઓ તમામ 194 બાળકોને ઘરે લઈ ગયા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આશ્રમના મંત્રી મનોજભાઈ દેસાઈ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી જેસ્મીન પાંચાલ સમક્ષ આરોપી આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકો પાસે રસોઈ, શૌચાલય સફાઈ, લાકડા કપાવવા સહિતના કામો મારમારી કરાવવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમજ બાળકોને દાતાઓ તરફથી મળતી ચીજ વસ્તુઓ અને ઇનામી રકમો આચાર્ય ચાવ કરી જતો હોવાની પણ રજૂઆત કરી હતી. વાપીના ઇમરાનનગર ખાતે IPL ચેપ્ટર 2 ઇમરાનનગર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 ટીમોએ ભાગ લીધો. વાપીના ઇમરાનનગર ખાતે આવેલ મોડલ સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આઈકા ગ્રુપ ઓફ કંપની પ્રેઝન્ટ IPL ચેપ્ટર 2 ઇમરાનનગર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનો બીજો વર્ષ છે. ગયા વર્ષે પણ આવી રીતે IPL રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દરેક મેચ 5-5 ઓવરની રાખવામાં આવી હતી. MS ટાઈગર, RM ફાઈટર, ફ્રોઝન બ્લાર, FI સુપર જાયન્ટ્સ, એવરગ્રીન રાઇડર્સ અને જનતા રોયલે ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ સુધી MS ટાઈગર અને RM ફાઈટર પહોંચી હતી. અંતે RM ફાઈટરના ખેલાડી રઈસ બેલીમે છેલ્લો ધક્કો મારી ટીમને જીતાવી હતી, જેમાં રઈસને આખી સિરીઝની અંદર સારું પ્રદર્શન અને સારી બલ્લેબાજી કરી વધુ રન બનાવ્યા. બદલે 2 મેન ઓફ ધ મેચ અને 1 મેન ઓફ ધ સિરીઝ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની અંદર વાપી નગરપાલિકાના કાઉન્સિલર અને વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, મોડર્ન સ્કૂલના ટ્રસ્ટી મંજૂર ખાન, ટ્રસ્ટી હાજી હકીમ સૈયદ અને ઇમરાનનગરના રહેવાસીઓ અને વડીલો ફારૂક સૈયદ, મોહમ્મદ અલી સૈયદ, શોકત બેલીમ બાબુભાઈ બેલીમ, આઈકા ગ્રુપના ચેરમેન સાહિલ શેખ, સ્ટાર બિલ્ડર સાજિદ સૈયદ, સ્ટાર બિલ્ડર સલીમ સૈયદ, સુફિયાનભાઈ શેખ, સબુભાઈ શેખ હાજર રહી આ ટુર્નામેન્ટને સફળ બનાવ્યું હતું. ટીમ હૈ ઓર 5 ઓવર કા મેચ હૈ ઓર શામ તક ઇન્શાઅલ્લાહ પૂરા યે હો જાયેગા. આજે ઇસકા દૂસરા સાલ હૈ ચેપ્ટર 2. એક પહેલે ભી હુઆ હૈ વો ભી બહોત અચ્છા સક્સેસ હુઆ હૈ ઓર અભી ભી ઇન્શાઅલ્લાહ યે ચાલુ હૈ. અભી દૂસરી ઇનિંગ ચાલુ હૈ. વલસાડમાં ફોરલેનની કામગીરીને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કચેરીની કમ્પાઉન્ડ વોલનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. વલસાડના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફોર લેનની કામગીરીને લઈને સરકારી કચેરીઓની કમ્પાઉન્ડ વોલનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સેવા સદન 2 અને સિટી પોલીસ સ્ટેશનની કમ્પાઉન્ડ વોલનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તિથલ રોડને ફોર લેન કરવાની કામગીરીને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોતાની જ કચેરીનું ડિમોલેશન કર્યા બાદ અન્ય દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
દાદરાનગર હવેલીમાં દાદરા ગામના સાઈ કોમ્પ્લેક્સ પરિવાર તરફથી મોહનભાઈ ડેલકરનો સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો. દાદરા ગામના સાઈ કોમ્પ્લેક્સમાં ગત 5 માસ પૂર્વે ચોમાસામાં આવેલ ભારે વરસાદના પગલે ચારે તરફ ભારે માત્રામાં પાણી ભરાઈ જવા પામ્યું હતું, જેને કારણે આ વિસ્તારના રહીશોને ખૂબ જ હાલાકી અને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. પ્રદેશના માજી સાંસદ મોહનભાઈ ડેલકરે સાઈ કોમ્પ્લેક્સ પરિવાર પર આવી પડેલી મોટી મુસીબતને લઈ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી પાણીના ઝડપી નિકાલ માટે સ્થાનિક મશીનરીઓને કામે લગાડવાનું કામ હાથ ધર્યું હતું, જેમાં પ્રશાસનનો પણ જરૂરી સહયોગ લેવામાં આવ્યો હતો, જેની નોંધ મોટાભાગના સ્થાનિક અખબારોમાં પણ લેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પણ મોહનભાઈ ડેલકરના આ પ્રામાણિક પ્રયાસની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. આ કામગીરીના કારણે સાઈ કોમ્પ્લેક્સ પરિવાર તરફથી મોહનભાઈ ડેલકરનો આભાર પ્રકટ કરવા માટે સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાઈ કોમ્પ્લેક્સની સાથોસાથ દાદરા ગામના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને યુવાઓ પણ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં પહોંચતાની સાથે જ સાઈ કોમ્પ્લેક્સ પરિવારના આગેવાનો દ્વારા મોહનભાઈ ડેલકરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત સત્કાર કાર્યક્રમમાં મંચ પર મોહનભાઈ ડેલકરના સ્વાગત માટે અગ્રણીઓથી લઈને યુવાઓ અને મહિલાઓમાં હોડ લાગી જવા પામી હતી. મોહનભાઈ ડેલકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે સત્તા પર હતા ત્યારે અને આજે પણ પ્રદેશના લોકોનું હિતનું જળવાતું હોય ત્યાં રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવાનું પસંદ કરે છે. એટલા માટે જ સાંસદની સત્તા ન હોવા છતાં પણ પ્રદેશમાં જ્યાં પણ જવાનું થયું ત્યાં લોકો તરફથી ભરપૂર માન સન્માન મળ્યું છે. પ્રદેશમાં છેલ્લા 7-8 વર્ષથી શિક્ષિત યુવાઓ બેરોજગારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તેના માટે નવા અવસરોના નિર્માણ માટેના પ્રયાસો કરવામાં આવશે તેવું આશ્વાસન મોહનભાઈ ડેલકરે દાદરા ગામના આ કાર્યક્રમના માધ્યમથી આપ્યું છે. આ કાર્યક્રમમાં દાદરાના અગ્રણીઓ ચેતન શાહ, અભય શાહ, મનીષ શાહ, અશોક પટેલ, નવીન પટેલ, ગૌરવ મિશ્રા, સાઈ કોમ્પ્લેક્સના દેવીલાલ ગુજ્જર, દીપક શુક્લા, શાંતિલાલ પાટીલ, શ્યામ પાટીલ સહિત મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા 30મો રાષ્ટ્રીય રોડ સુરક્ષા સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં લોકોની જાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારના રોજ 30મા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોની જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચી હતી. આ સપ્તાહની ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તેમજ જનતા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. આ રેલી સાથે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રાફિક ઇન્ચાર્જ નરેશ પટેલ સહિત ટ્રાફિક વિભાગની ટીમ જોડાઈ હતી. सबसे पहले तो मैं आपको यहाँ पे आने के लिए बहुत बहुत बधाई देता हूँ. ये जो रोड सेफ्टी वीक है, आपको पता होगा स्टूडेंट्स का रोल ये रहता है कि आप लोग हमारा फ्यूचर है. फ्लैग ऑफ करेंगे रैली में, तो मैं टीचर्स को मैं रिक्वेस्ट कर कि मैं पहले भी कई बार बताया है कि माइनर ड्राइविंग में बहुत बड़ा सहयोग हमें चाहिए पेरेंट्स से, क्योंकि बच्चा जब सुबह स्कूल से निकलता है 7 बजे तो घर से ही गाड़ी उठाता है. तो पेरेंट्स को ये देखना है कि अगर बच्चा गाड़ी पे जा रहा है तो उसकी सेफ्टी का एक इशू उनके लिए सबसे प्रायोरिटी होना चाहिए.
हम तो अपनी तरफ से कार्रवाई करते हैं, उनके पेरेंट्स को बुलाते हैं, जिस भी दिन स्कूल में हम लोग चेकिंग कराते हैं तो कई गाड़ियाँ ऐसी पकड़ी जाती हैं, और ड्यूरिंग द डे भी हम लोग इस तरह के माइनर ड्राइविंग के चालान करते रहते हैं। तो हम लोग तो अपनी कार्रवाई करेंगे, बट इसमें दादरा नगर हवेली की जनता का सहयोग चाहिए ताकि हमारे बच्चों का कोई कैजुअलिटी ना हो, कोई परेशानी ना हो। 30वां सड़क सुरक्षा सप्ताह मनाया जा रहा है, 4 फरवरी से लेके 10 फरवरी तक है, और इसको इस साल ट्रैफिक पुलिस, ट्रैफिक विभाग यहाँ पे बहुत अच्छे बड़े पैमाने पे मना रहा है। इसमें छोटे बच्चों के ड्राइंग कंपटीशन है, और कॉलेज में इसके लिए अवेयरनेस के ऊपर जोर दिया जा रहा है। साथ ही साथ एक नई तरीके की कंपटीशन रखी गई है, जिसमें कोई भी व्यक्ति, चाहे कॉलेज का हो या और दूसरे मीडिया का हो या और कोई भी समाज का व्यक्ति हो, जो ट्रैफिक अवेयरनेस के ऊपर कोई वीडियो फिल्म बनाए तो उसको पुरस्कार की पहल की गई है। साथ ही साथ ड्राइंग्स के लिए रखा गया है, और ऐसे अवेयरनेस के प्रोग्राम इस सप्ताह में स्कूल्स में, कॉलेजेस में चलेंगे। ये बच्चे, ये यूथ जो है, ये अपने अपने घरों में भी अगर सेंसिटाइज करेंगे, अवेयरनेस लाएंगे, तो जो किसी का पिताजी, किसी के बड़े भाई, किसी की बहन, किसी की माताजी, वो खुद सेकंड पिलन राइडर करके पीछे बैठते हैं, अगर इन ये पूरा सोसाइटी इसमें कवर हो जाता है इस अवेयरनेस में, और इसी तरीके से ये मनाया जा रहा है, बड़े पैमाने पे इस साल हो रहा है। चीज़ें ज़रूरी है, जो कि बच्चे हमारा भविष्य है, तो भविष्य में वो भी गाड़ी चलाएंगे, तो हम चाहते हैं कि हमारा भविष्य भी उनके साथ सुरक्षित हो जाए। इसलिए ये जो 30th रोड सेफ्टी वीक 4 फरवरी से 10 फरवरी तक आयोजित किया जा रहा है, इसका शुरुआत में ही हमने बच्चों से शुरुआत की है, ताकि उनके ज़रिए जो मैसेज फैलता है उसका दायरा बहुत बड़ा होता है। अगर हम लोग तो कहते ही रहते हैं, लेकिन बच्चे अगर अपने घर में कहे, अपने आसपास के लोगों को कहे, तो उसका इम्पैक्ट बहुत अच्छा होता है और ज़्यादा होता है। इसलिए ये बच्चों से इस रैली के ज़रिए, इस रोड सेफ्टी वीक का हमने फ्लैग ऑफ किया है, स्टार्ट किया है। आने वाले सप्ताह में भी अनेकानेक कार्यक्रम इस रोड सेफ्टी वीक के लिए पुलिस ने और ट्रांसपोर्ट विभाग ने मिलकर बनाए हैं। मैं चाहता हूँ मीडिया के ज़रिए भी इस रोड सेफ्टी के प्रति लोगों को जागरूक किया जाए, ताकि एक डिसिप्लिन भी रोड्स पे रहे और एक्सीडेंट्स की संख्या भी कम हो। आपके माध्यम से मैं तमाम लोगों को ये अपील करना चाहूँगा कि यातायात के जो भी नियम है, सारे लोग जानते हैं, लेकिन पालन कोई करना नहीं चाहता है। तो आपके माध्यम से यही अपील करना चाहूँगा कि सारे नियमों का पालन करें, ताकि आपकी और जो लोग पैदल चलते हैं उनकी भी सुरक्षा इससे मुहैया हो जाए। समाचार समाप्त करते पहला एक नज़र आज मुख्य समाचारों पर। દમણમાં કાર ચાલકે ભૂલથી બ્રેકને બદલે એક્સેલેટર પર પગ મૂકી દેતા કાર બેંકમાં ઘૂસી બેંક મેનેજરનો આબાદ બચાવ। ચંડોળ ગામની કાકરી શેરીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સરપંચે ફોન કર્યા સ્વિચ ઓફ, ગામ લોકોમાં ફેલાયો આક્રોશ। દાતી ગામની મહિલાઓએ ગામમાં પીવાના પાણીની સમસ્યાને દરિયાકાંઠે રેતીકરણ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન। વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો, પબજી ગેમ બાળકોને માનસિક રીતે બીમાર કરી રહી છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો, નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।